હવે વાત કરીશું વરસાદની. તો મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે, સૌપ્રથમ પહેલા તેની વાત કરી લઈએ. જે જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી મુદ્દે કોંગ્રેસનો આક્ષેપ, ભાજપે બુટેગરની પત્નીને પણ આપી છે ટિકિટ. તો વોર્ડ નંબર 3માં ધીરેન કારિયાની પત્નીને ટિકિટ આપવામાં આવી છે. ભરત કારેણાએ નારાજગી દર્શાવી, ધીરેન કારિયા ઉપર અસંખ્ય દારૂના કેસ નોંધાયેલા છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી મુદ્દે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપે તો બુટલેકરની પત્નીને ટિકિટ આપી છે. વોર્ડ નંબર 3 માટે ધીરેન કારિયાની પત્નીને ટિકિટ આપવામાં આવતા ભરત કારેણાએ આક્ષેપ લગાવ્યો છે. બુટલેકરની પત્નીને ટિકિટ ફાળવવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો કે બુટલેકરની પત્નીને ભાજપે આપી ટિકિટ. વોર્ડ નંબર 3 માટે ધીરેન કારિયાની પત્નીને ટિકિટ આપવામાં આવી છે. ભરત કારેણાએ નારાજગી દર્શાવી હતી. ધીરેન કારિયા ઉપર અસંખ્ય દારૂના કેસ હોવા છતાં તેમના જ પરિવારજનને ટિકિટ ફાળવવામાં આવતા કોંગ્રેસ દ્વારા રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે ભાજપ દ્વારા એક બુટલેકરની પત્નીને આપવામાં આવી છે ટિકિટ. મહત્વપૂર્ણ છે કે જૂનાગઢની મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને જે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે, ભાજપ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેમાં કોંગ્રેસે આક્ષેપ કરાયો છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ભરત કારેણાએ નારાજગી પણ દર્શાવી છે. તેમનું કહેવું છે કે ધીરેન કારિયા ઉપર અસંખ્ય દારૂના કેસ છે, તેમ છતાં પણ તેના પરિવારજનમાંથી તેની પત્નીને ટિકિટ ભાજપે ફાળવી છે. એક બુટલેકરની પત્નીને ભાજપે ટિકિટ આપી તેવો કોંગ્રેસનો આક્ષેપ છે. ભરત કારેણાએ નારાજગી દર્શાવી, ધીરેન કારિયા ઉપર અસંખ્ય દારૂના કેસ હોવા છતાં તેની પત્નીને આપવામાં આવી ટિકિટ. ભાજપે બુટલેકરની પત્નીને આપી ટિકિટ, જૂનાગઢ મહાનગરપાલિકા મુદ્દે કોંગ્રેસનો આક્ષેપ. ભાજપે બુટલેકરની પત્નીને ટિકિટ આપી. વોર્ડ નંબર 3 માટે ધીરેન કારિયાની પત્નીને ટિકિટ ફાળવવામાં આવતા ભરત કારેણાએ નારાજગી દર્શાવી છે. અતુલ જોડાઈ ગયા છે મારી સાથે. અતુલ, જણાવશો શું વધુ વિગત મળી રહી છે આ અંગે? આપને ચોખ્ખું જણાવી દઉં કે ગઈકાલે વાત એક આવી હતી કે વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 8 ની અંદર જે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે તેની નારાજગી હતી. એક તરફ ચોક્કસ ચિત્ર સામે આવ્યું હતું કે જે નારાજગી છે તે વોર્ડને લઈને આવી હતી. ત્યારે ગઈકાલ સુધી જે ચૂંટણીના જે એના ઇન્ચાર્જ છે નીતિન ભારદ્વાજ, તેણે એવું મીડિયાને કહ્યું હતું કે અમને મામલો થાળે પડ્યો છે, પણ મામલો થાળે નથી પડ્યો. અને આજે છે ભાજપે ધીરેન કારિયાના પત્નીને ટિકિટ વોર્ડ નંબર 3 માંથી આપી છે. બીજી તરફ જોવા જાય તો શહેર કોંગ્રેસ પ્રમુખની નારાજગી સામે આવી છે. તેનો આક્ષેપ છે કે જે પ્રદેશમાંથી જે રીતે કહેવામાં આવે છે તે ટિકિટ અપાતી નથી અને માત્ર એક ગ્રુપના ઇશારે ટિકિટ આપવામાં આવી છે, તો આમાં ફેરફાર કરવામાં નહીં આવે. હું રાજીનામું આપીશ. આભાર આપનો તમામ માહિતી બદલ.